नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर 7 57 अंतिम भाग में विद्यार्थी मित्रों स्वागत है तमारो। सो दे 7 का विद्यार्थी आगे होछु 35 मा प्रश्न दी 0 टू 1 संकलन x e रिस्ट्रिक्ट dx। विद्यार्थी हमारे एलआईबी करछु आईएलजीबी और यहां एक्सपोनेंशियल, तो एलआईए पी प्रमाणे पहलो अच्छे तो बस एलजीबी के बीजा को संकलन ओछा पहला को निकलन अने बीजा को संकलन लिमिट आ रही है क्या थी 0 to 1 अने 0 मतलब आ रही है तो मतलब ई स्ट्रेक्स लिमिट आ रही है सेम 0 to 1 अपर लिमिट पूछू तो 0 થવાનું
the lower limit book is the minus 1 plus 1 by 3. In short, it can be also minus 3 plus 1 minus 2 third. So total also 2 by 3. And I will get that after 37 numbers. After 7 plus 3. So, we get the next idea of this. And now, 38. તો મજાના પ્રશ્નો છે સદીના અંતિમ દાખલામાં તો 38 માં જશું આ રીતે આપણે જવાનું એલ આઈ
નથી ટી પ્રમાણે શું કહેશો પહેલું આઇનવર્સ અને એલ્જીબ્રિક ઇનવર્સ પહેલું આવે અને ફર્સ્ટ સેકન્ડનું સંકલન ઓછા મોટા સંકલનો પહેલાનું વિકલન અને બીજાનું સંકલન લિમિટ આવી જશે ઝીરો ટુ વન એટલે કેટલા લિમિટ છે સાઈન ઇનવર્સ એક્સ વન નું એક્સ અને લિમિટ રહેશે સેમ આગળ વધીએ તારે છે વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર એ સાઈન ઇનવર્સ નું ડેરિવેટિવ અને વન નું થશે કેટલું એક્સ ડીએક્સ હવે અમારા વિદ્યાર્થી મિત્રો તમારે આગળની પ્રોસેસમાં કંઈક બીજું આદેશ લેશું તો આપણો આન્સર આવી જશે cos plus sin over
જેથી કરીને અહીંયા વિદ્યાર્થીઓ બે અવયવ પર ધ્યાન આપે, એક પ્લસમાં અને એક માઇનસ. આ જેવું છે તેવું છે. તમે તે ઓબ્ઝર્વ કર્યું હોય કે આ એક એક પદ કટ થઈ જશે અને વિદ્યાર્થી એક પદ સિંગલ બાકી રહ્યો, જે કોસ માઇનસ સાઈન અને કોસ પ્લસ સાઈન છે. હવે વિધેય ઉપર વિકલન આવે છે તો હા, કોસ નું વિકલન માઇનસ સાઈન ને સાઈન નું કોસ, એટલે આ તો કમ્પ્લીટલી વિદ્યાર્થીએ તમારું પાલી ગયું. કોસ નું વિકલન માઇનસ સાઈન ને સાઈન નું કોસ, એટલે d / dx of cos x + sin x નું લખી દે, બાકી આ બધું સેમ જ છે. અથવા તમારે જે t લેશો તો બી ચાલે, માઇનસ સાઈન ને કોસ કોસ કરીને. યસ, अब विधेय पर निकल है लॉग ऑफ विधेय से, बस यहाँ दी विशेष हम आप रहे बीजू भाई का अगर बदिश. यस, ऑप्शन से तो ना बी ऑप्शन नाउ 43. इतनी सरस प्रणाम से જો f ઓફ a વત્તા b માઇનસ x બરાબર f x, તો a થી b x ગુણ્યા f x dx ખાલી જગ્યા ઇઝી છે. વિદ્યાર્થીઓ જ્યારે પણ સંકલનનું અવસ્વરૂપ આપે તો તમારે અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઇનસ x લગાવી દેવાનું, એટલે આપણે અનેક વિદ્યાર્થીઓ સમીકરણ પર એક જ કહી દઈશું અને સ્ટાર્ટ કરી દઈશું x ની જગ્યાએ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઇનસ x લેતા. આપણે આ રીતે સિમ્પલ લઈ લઈશું. આનાથી શું થશે ખબર? આ સ્ટેપ નો ઉપયોગ થઈને પાછો આપણો પ્રશ્ન જ આવી જશે. યસ, જે આ રીતે વિદ્યાર્થીને બતાવું છું તમે ઘણી ધીરે ધીરે જોતા જશો. એટલે a થી b x ની જગ્યાએ આવશે b પ્લસ a માઇનસ x, અહીં બી સેમ બી પ્લસ એ માઇનસ એક્સ બી એક્સ. આ તમને ખબર છે બી પ્લસ એ માઇનસ એક્સ, એટલે એ આઈ બરાબર હશે એ થી બી આ સેમ. અને આપણે વિદ્યાર્થીઓ કહી દીધા એફએક્સ બી એક્સ. હવે આને અહીં ગુણી આની સાથે ગુણી આપણે જોવા મળશે x-x. વિદ્યાર્થી આ આપણું 0 to 1 છે, tan inverse
need some solutions. જેવા વિદ્યાર્થીઓ આપણે આનો અવયવ પડવાની કોશિશ કરીએ માટે એટલે આવે છે ટેન ઇન્વર્સ અને અવયવ પડ નાખીએ વન પ્લસ એક્સ કોમન એટલે વન માઇનસ એક્સ આવશે વિદ્યાર્થી એ જ બે અવયવ ઉપર બી મૂકી દે એક્સ વન માઇનસ એક્સ આપણને કેટલું બેલેન્સ કરવાનું છે ટુ એક્સ માઇનસ વન એ માઇનસ વન મૂકી દે એટલે માઇનસ વન પ્લસ ટુ એક્સ એ વિદ્યાર્થીઓ સાચા અવયવ કહેવાય હવે હું મિત્ર આગળ લઈ જઈશ તો આપણે બે ભાગો વેચી નાખશું પહેલું એક ટેન ઇન્વર્સ એક્સ પછી ટેન ઇન્વર્સ વન માઇનસ એક્સ એટલે આ આવશે ઝીરો ટુ વન ટેન ઇન્વર્સ એક્સ ઓછા tan inverse 1 minus x dx આ ના સબટ્રેક્ટ કરી દે 0 to 1 tan inverse x અને આ પણ સેમ જ 0 to 1 એ તમે જોઈ શકો તમારી પાસે આ i એ i1 ઓછા i2 છે હવે જો એને i1 સોલ્વ કરું તો tan inverse x જ છે મેં i2 સોલ્વ કરી બતાવું છું તમને એક્ચ્યુઅલી એની સેમ જ પ્રોબ્લેમ છે અને આપણે રિપ્લેસિંગ કરી નાખીએ એક્સ ની જગ્યાએ અપર પ્લસ લોઅર માઇનસ એક્સ એટલે વિદ્યાર્થી આઈ ટુ થશે ટેન ઇન્વર્સ વન માઇનસ એક્સ એટલે એક્સ અપ થઈ જવાનું તો અને એ શું છે આઈ વન આખી ગણતરી અહીંયા લીધી એટલે આઈ બરાબર આવશે વિદ્યાર્થી આઈ વન માઇનસ આઈ વન ઇટ મીન્સ ઝીરો અને આ ઉકેલ આપણો ફાઇનલ ઉકેલ વિદ્યાર્થીને આવી શકે ચાલો અહીંયા વિદ્યાર્થીઓ આપણો સ્વાધ્યાય પૂરું થાય છે હવે હું જઈશ પ્રકીર્ણ ઉદાહરણ જે આપણા બાકી છે તે પ્રકીર્ણ ઉદાહરણમાં બધા દાખલા ડેન્જર છે એકદમ આપણે વન બાય વન પ્રકી એટલી જશું વિદ્યાર્થી આ લાસ્ટ એક પાઠ છે આપણા ચેપ્ટરમાં એટલે અહીંયા આપણે બધા દાખલા બધા જ કરશું જે પણ હશે
ઓકે ઉદાહરણ આગળ દીસ આ જ રીતે 39 જે પણ એક મોસ્ટ આઈએમપી ન્યુમેરિકલ્સ માં તમે વિદ્યાર્થીઓ અને લેશો x ની 4 ઘાત ઓછા x 1/4 અને x ની 5 ઘાત dx આપણે એઝ ઇટ ઇઝ જોશું વિદ્યાર્થીઓ અહીંયા આપણે એક કામ કરીએ આ જે 4 ઘાત છે ને એટલી 4 ઘાત માંથી કોમન લઈ લઈએ બાકી રહેશે પણ એક્સ્ટ્રા છેદમાં 4 ઘાત અને આ રેશિયો 1/4 એઝ ઇટ ઇઝ ઇને x ની 5 ઘાત dx આપણે એમ જ અહીંથી આ 4 ઘાત અને આપશું એટલે આ બનશે ઓન્લી x આ ઘટી થશે એકના છેદમાં x નો ઘન એકની 4 ઘાત તો છે નહીં એક x સિંગલ x ની 4 ઘાત ધારો કે 1 - 1/x³ તો વિકલન કરશું 0 माइनस थ्री एक्स टू माइनस फोर धन ऊपर दस से माइनस थ्री ये विकल्प करना क्यों डी टी यानी एक्स रेस टू माइनस चार डी एक्स यह तो माइनस डी टी बाई थ्री है उसमें एक्स रेस टू माइनस फोर डी एक्स माइनस डी टी बाई थ्री ये आपको नहीं है लगी थी तो तुमने मर्डियो आ पी रेस टू 1/4 आ मर से माइनस માઇનસ 1/3 સેમ આવશે 1/4 + 1 ભાગ્યા 1/4 + 1 પ્લસ નાને તમારે વિદ્યા પ્રશ્ન દેખાય ખાલી ટી ની કિંમત મૂકીને કરવાનું રહેશે એ તો આપણે તરત રીતે ઇઝીલી સમજી જશું એટલે આ આવશે તમારું -1/3 અહીંયા રહેશે ટી ની ઘાત કેટલી 4 ને 5 આ પણ રહેશે ટી ની ઘાત 4 ને 5 5/4 એટલે ટોટલ મળી જશે તમને -1/3 ટી મૂકી દઈશ અને આ આવીશ તમારું 4/5 ટી ની ઘાત 5/4 અને એ વિદ્યાર્થી ની ઘાત તમારો ઉકેલ 4 ના 6 માં 15 ટી આપણે આજ મેળવી દઈશું 1 - 1/x³ રેઝ ટુ 5/4 ઉદાહરણ જે મેં અવયવ પાડીશ આ રીતે x ની 4 ઘાત આવશે x નો ઘન વત્તા x ઓછા x સ્ક્વેર ઓછા x dx x નો ઘન વત્તા x ઓછા x સ્ક્વેર અને ઓછા y અને તમારે વિદ્યાર્થીઓ અવયવના ફોર્મમાં જો જોવું હોય તો -1 + 1 કરતે તો ચાલી જતે તમારા અવયવ વિદ્યાર્થીની રીતમાં કરી દે જે રીતે આપણે પાડશું લોંગ ડિવિઝન ચાલે ને -1 પણ ચાલે ચલો વિદ્યાર્થીઓ આપણે આના અવયવ પાડશું ને લોંગ ડિવિઝન કરશું તો અહીંયા આપણે મૂકી દઈએ આપણે -1 અને +1 ને બે અવયવ પડશે એટલે x² - 1 x² + 1 અને આ જે અવયવ હતા એની સાથે તમને પ્રોફિટ થશે જ વિદ્યાર્થી આ દાખલામાં ભૂલ થતી હતી મારી એ જરા સુધારી દઈએ x - 2 ઉપર જશે એ -1 + 1 થઈ જશે વિદ્યાર્થીઓ
પ્લસ આવશે એટલે અહીંયા દબાવો પ્લસ આવશે એટલે પાઠ્યપુસ્તકમાં આન્સર સાચો છે મારી ભૂલ હતી ત્યારે સુધારી દીધું ચાલો હવે આગળ વધીશ આ એક મોટું કેલ્ક્યુલેશન આવી ગયું છે y en un fondo
કિંમત વિદ્યાર્થી આઈ વન ની તમારા એકેડેમી ની લેવી પડશે અને આની સાથે આપણે મર્જ કરી દઈએ માટે ઉત્તર આઈ બરાબર શું હતું x સ્ક્વેર બાય 2 પ્લસ x પ્લસ આઈ વન પ્લસ c એટલે ટોટલ ઉકેલ મળશે તમને x સ્ક્વેર બાય 2 આઈ વન છે હાફ લોગ બેઝ વન ફોર લોગ ઓછા હાફ એનવર્સ સી વન પર સી ટુ અને તમે સી કહી દેજો એટલે તમારો આખો ઉકેલ વિદ્યાર્થી મિત્રો આ આવી ગયો તો ટેલી કરી દઈએ એક્સ સ્ક્વેર બાય ટુ એક્સ અને હાફ લોગ વન ફોર અને માઇનસ હાફ રાઈટ છે ઉદાહરણ 14 1/5 લાસ્ટનો પ્રશ્ન થોડો મોટા મોટા છે ને આપણે એ રીતે વિદ્યાર્થીને જોવું પડશે બિગ બિગ સાઇઝમાં ચલો પટિયા આવે છે સરસ મજાનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે મોસ્ટ આયોડિન રિસ્માને ફ્રેક્ચર સંતોલન લોગ લોગ એક્સ વત્તા 1/n લોગ એક્સ નો વર્ગ dx આવી રીતે વિદ્યાર્થી વાત પૂછશે પાઠ્યપુસ્તકમાં એક્સપાન્શન બતાવ્યું છે મેં અલગ રીતે બતાવ્યું જોઈ લો બહુ ઈઝી છે આપણે આ રીતે ધારી લઈએ લોગ એક્સ ટી લેવા જેમ તમે વિકલન કરશો એટલે વન ઉપર એક્સ ટી એક્સ કેટલું થઈ જશે તમે કરશો આપણે એવું ના કરશું આપણે આવું કરશું કે એક્સ બરાબર ઈ જશે એક વિધેય આવી જશે ફંક્શન ક્લોઝ
Under hot plus 10 experience. Very, very most highly is my idea in the last. Udara Veta is. Yes. What do you do? Questions check. Root cot. Root 10. X begins. I. And I think that the upper leg is a level of form theme solution. So, what do you do? એટલે આ સોલ્યુશન સ્ટાર્ટ થઈ જશે એકના છેદમાં રૂટ એક્સ ડીએક્સ લસાઅ લઈએ વન પ્લસ ટેન એક્સ ભાગ્યા રૂટ ટેન એક્સ આ ઉપર જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સોલ્યુશન આવવાનું કઈ આવે જેમાં હું તમને લઈ જઈશ रूट टेन एक्स बराबर धारी लीजिए जो धारोगे रूट टेन एक्स की तो टेन एक्स देखिए तो दिखा सकोगे टी स्क्वायर डेरिव क्या है इसे टू डी और जो सॉल्यूशन का इस वन प्लस टेन स्क्वायर એટલે આ જે કન્સિડર છે તમારી માટે સ્ક્વેર એ બની જશે ટી ની ચાર ઇન શોર્ટ ડીએક્સ આવી જશે ટી ડી ટી અપોન વન પ્લસ ડી સ્ક્વેર આટલી ગણતરી વિદ્યાર્થીઓ આપણે અહીં લખશું ડીએક્સ ની જગ્યાએ અને અહીંયા તો ટી નું ભરવું તો વન પ્લસ ટેન સ્ક્વેર છે ટી સ્ક્વેર આ છે ટી અને ડીએક્સ છે टूटी डीटी अपॉन वन प्लस एक्स इधर के आ कर ठीक आई थी एक नया टॉपिक चालू था इसे आ पैटर्न मौसम पहली बार आ रहा है इधर के लिए तू आओ से इसके अलावा बगैर डी चार घर डीटी आई याद रख जो चार घर जो हुई अने अंशवा बेघर हुई તો વિદ્યાર્થી મિત્રો તમારે અંશ અને છેદ ને પાછું બોલું છું અંશ અને છેદ ને ટી સ્ક્વેર વડે ભાગજો મે લખશું આપણે અંશ અને છેદ ને ટી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા આ કેમ ભગવાન તું રીઝન બતાવું છું આગલા સ્ટેપમાં આ થશે 1 1 by t square dt t square plus 1 by t square dt અહીંયા એટલા માટે હું કહ્યું અહીંથી તમને અમે એક સ્ટેપ નવું જોવા મળશે જે આપણા આન્સર પર પરિવર્તિત થશે એટલે વિદ્યાર્થી પૂર્ણ સેમ જ રાખું છું 1 plus 1 by t square dt ચલો અહીંયા ધ્યાન આપશો આની જગ્યાએ આ કોની ડેરિવેટિવ
डेरिवेटिव t आ माइनस 1 बाय t ओवर करना हो प्लस 2 तो आ आपको आज बनी गई जो और वर्क शुरू हो से x स्क्वायर मध्यम पर माइनस 2 इनटू t इनटू 1 बाय t એટલે माइनस 2 એટલે प्लस 2 મૂકી દીધી છે હવે આ લઈ લઈશ ધારો કે t માઈનસ 1 બાય t u લેના એટલે જો હું વિકલ કરી નાખું लाल जैसे इधर थे 2 du आचे u square अरे 2 चे रूप 2 square नहीं है सुप्रा था 1 by 2 10 मर्स u by 2 हवे u में लेते हैं आव से तो हम रूप 2 इधर थे u चे p minus 1 by 2 स्क्वायर माइनस 1 बाय टी रूट मैं हवे विद्यार्थी आज की धारे लगते हैं अच्छा नहीं दे रूट 2 इनटू 10 इनवर्स टी स्क्वायर देखो तो से 10 एक्स माइनस 1 अंडर रूट 10 एक्स प्लस सी आ उठे विद्यार्थी आपको आप उसको आवेदन और आप परीक्षा लेके आइए पीछे आज के ध्यान रखो જ્યારે થી ચાર ઘાત છેદમાં અને અંશમાં બે ઘાત હોય તો જ તમારે આ કરવાનું ટી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો વડે અંશ અને છેદને વિદ્યાર્થી મિત્રો ભાગતા ચાલો વધુ શું ઉદાહરણ તેત્રીસ આ રીતે જઈશ ઇઝી ઇઝી સ્ટેપ્સ થી આપણે વિદ્યાર્થી સમજતા ચલો તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસ ત્રણ પ્રશ્ન છે ઉદાહરણ તેતાલીસ સંકલન છે સાઈન એક્સ કોસ એક્સ ડીએક્સ અને અંડરરૂટમાં છે નાઇન માઇનસ કોસની ચાર ઘાત ટુ એક્સ યસ નાઇન માઇનસ કોસની ચાર ઘાત વિદ્યાર્થી ચાર ઘાત હોય પહેલા આપણે રૂટના અંદર વર્ગ બનાવી દઈએ આ રીતે જો એક સ્ટેપમાં સાઈન ટુ એક્સ કોસ ટુ એક્સ ડીએક્સ આ આવશે ત્રણનો વર્ગ પણ અહીંયા વિદ્યાર્થીઓ કોસ સ્ક્વેર ટુ એક્સ નો આવું લખીશું અને હવે આની જગ્યાએ ધારી દઈએ ધારો કે કોસ સ્ક્વેર ટુ એક્સ ડી તમે જેમાં વિકલ્પ કરશો ને આ બની જશે ઉપર ઉપર યસ એટલે એક્સ ને સાપેક્ષ વિકલન જો વિદ્યાર્થી કરીએ તો ટુ કોસ ટુ એક્સ કોસ નું માઇનસ સાઇન ટુ એક્સ અને ડી બાય એક્સ આખો બધા રીજન ઉપર પ્રમાણે ખાલી ટુ અને માઇનસ સી એટલે સાઇન ટુ એક્સ cos to x dx minus dt by dt એ આપણે અન્ય મેળવી દીધું વિદ્યાર્થી આની જગ્યાએ બસ પછી તો દાખલો થઈ ગયો એટલે આ આવશે માઇનસ dt by 2 આ શું થશે ત્રણ નો વર્ગ અને t નો એટલે અચળ વર્ગ માઇનસ વિધેય વર્ગ તે બી અંડરરૂટમાં એટલે સાઈન એક્સ યસ એટલે આપણો ઉકેલ આવશે વિદ્યાર્થી માઇનસ આર પર સાઈન એક્સ ટી બાય ટી બસ ટી મૂકી દો શું છે ટી આઈ ટી કોસ સ્ક્વેર ટુ એક્સ ભાગ્યા ટી આઈ ટી કોસ સ્ક્વેર ટુ એક્સ છે સોરી પ્લસ સી માં આપણે વિદ્યાર્થી આ પ્રશ્ન જોયો आंसर से राइट 1/4 अच्छा 1/1/4 तो दिया ही आपको 1/2 आ गई है इधर तो ये वाले तो भूल खाई चलो तो बस cos square x को इक्वल टू cos 2x 2 cos 2x sin 2x गुणिया 2 बस ने सर गुणा ये से ये विद्यार्थी 4 आवश्यक है हां 4 आवश्यक राइट सर 4 आवश्यक એટલે માઈનસ 1/4 sin 1/3 cos 2x આ કો આન્સર વિદ્યાર્થી મિત્રો આપણો
આગળ જોશું 44 પણ મજાનો પ્રશ્ન છે મેં પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા લખી આવી છે ઉદાહરણ 44 એટલે માઇનસ 1 થી 3 બાય 2 માના x ઓફ સાઇન yx dx માઇનસ 1 થી 3 બાય 2 x ઓફ સાઇન yx dx ચલો જેવા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે માના છે અને સાઇન લીધે વિસ્તાર તમને ખબર જ છે સાઇન લીધે વિસ્તાર કેટલો માઇનસ 1 થી 1 એટલે આ આપણો પ્રશ્નને બે ભાગમાં વિદ્યાર્થી આપણે વિભાજિત કરી દઈશું પહેલું એક માઇનસ 1 થી 3 બાય 2 માં એક રેશા આપણે 1 સુધી લઈ છે એની રેન્જ શું છે એટલે પછી 1 થી 3 બાય 2 ની રેન્જ ની આવશે એટલે આ વિદ્યાર્થી રહેશે તમારું x sin / x અને આ રહેશે તમારું માઇનસ રેન્જ ની બહાર છે એટલે તમને વિદ્યાર્થી રેન્જ ની બહાર હોવાથી તમારો ઋણ આવશે આ એક સાઇન રેન્જ ની બહાર છે હવે તમારે એક સોલ્યુશન થશે તો માઇનસ 1 થી 3 બાય 2 x sin pi x dx પેલું આવશે વિદ્યાર્થી તમારું માઇનસ 1 થી 1 ધન દિશા ઓછા આવશે તો 1 થી 3 બાય 2 ઋણ દિશા ને હા આવે વિદ્યાર્થી આને તમે એલઆઈટી થી જોશો આલજીબ્રી આટલી બધી એટલે એ આઈ એ એ પહેલું જ આવશે એટલે ફર્સ્ટ સેકન્ડ નું સંકલન આવશે માઇનસ કોસ પાઈ એક્સ પાઈ પાઈ મેં ડાયરેક્ટ કર્યું છે ઓછા તો લંબ નીકળ્યું બીજાનું સંકલન બીએક્સ લિમિટ સેમ જ રહેશે માઇનસ સુધી વાળું આમાં બે આ રીતે લીધીશ પહેલું બીજાનું સંકલન લિમિટ સેમ જ રહેશે પણ 1 થી 3 બાય 2 ને ઓછા 1 થી 3 બાય 2 અને 3 બાય 2 વિદ્યાર્થી આનું કી કરવાનું 1 અને આ સંકલન છે જ cos πx / π dx આટલું તમારો સોલ્યુશન જોવા મળે કે બહુ ઈઝી છે તમારા થી વિદ્યાર્થીઓ આન્સર પરિણામ કરી દેશે એટલે આમાં જો લિમિટ લગાવી દઈએ આપણે અપર લિમિટ તો x ની જગ્યાએ 1 માઇનસ cos pi ભાગ્યા ઓછા હવે લોઅર લિમિટ લગાવશું માઇનસ 1 એટલે માઇનસ 1 ઓછા cos માઇનસ pi ભાગ્યા આવું થશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આ માઇનસ માઇનસ પ્લસ કરવાનું ને cos pi x નું સંકલન sin pi x ભાગ્યા pi તો લિમિટ રહેશે માઇનસ 1 ની અહીંયા તો લિમિટ મૂકવાનો મતલબ જ નથી sin pi 0 થશે sin માઇનસ pi 0 થશે એટલે આ કેસ થઈ ગયું હજુ વિદ્યાર્થી આગળ બોલું છું માઇનસ એમાં એને રહેશે 3 બાય 2 મૂકી જોઈએ x ની જગ્યાએ 3 બાય 2 માઇનસ cos 3 બાય 2 ભાગ્યા પાય ઓછા હવે આપણે 1 મૂકી જોઈએ x ની જગ્યાએ તો વિદ્યાર્થી અહીંયા આવશે 1 માઇનસ cos pi ભાગ્યા પાય આ લાગી ગયું તમારું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આના માટે જો બિલ બાકી છે કે માઇનસ માઇનસ પ્લસ 1 બાય પાઈ સાઈન પાઈ એક્સ ભાગ્યા પાઈ લિમિટ 1 થી 3 બાય 2 આનું સોલ્યુશન તો દેખાશે તમને વિદ્યાર્થીને આ ખાલી બહાર માઇનસ હતું એટલે આ માઇનસ અહીંયા હું ક્લોઝ કરી દઉં છું ચાલો એટલે ઉકેલ આવી ગયો તમારો cos π માઇનસ 1 થી એટલે આ પ્લસ થઈ જશે ઓછા ઓછા અને ઓછા 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 એટલે 3 ઓછા cos pi યુગ્મ વિધેય છે ચલો એક પેલું લખી દઈએ પછી આ આખું થશે આ થશે શું 1 બાય π
અહીંયા sin pi 0 અને minus 1 થી 0 થશે આમ આવી છે તો વિદ્યાર્થી 3 pi / 2 0 થવાનું છે એટલે આખો કેસ 0 બની જશે ઓછા ઓછા વત્તા cos pi minus 1 30 pi plus 1 pi pi square આ અહીં વિદ્યાર્થી આવશે sin 3 pi / 2 x ઓછા 1 મૂકો તો sin pi Yes.
I square and B square match it now. Sin square by the cos square. Yes. Another perfect polynomial. Yes. How many is it? X square and X square. इतना मात्रे का प्रोसेस तभी चल दिया थे। आप इसे इस पे इस पर टेंस करेंगे। हमें अपने दर्शन टेन टेंस करना पड़ेगा। देखो तो हम टेन एक्स की क्या सोंगे? हमें सेक्स करेंगे बी एक्स बड़ी जैसे बी डी। नेवर लिमिट बदली रखें कि जो एक्स टेंस तू जीरो तो t tends to 10-0 અને 10-0 વિદ્યાર્થી શું બનશે અહીં આપણે 10-0 બનાવી શકશું ચાલો વિદ્યાર્થી હવે આગળ જશો 10-0 0 થઈ જશે પણ જેવું તમે પાઈ ઉપર જશો તો તે 0 થઈ જશે એટલે આપણે કામ કરીએ 0 નું પાઈ ને બે ટુકડામાં વિભાજન કરી નાખીએ એક 0 થી 9 એક 0 થી પાઈ રેડ ટુ પાઈ એટલે આપણે 0 ટુ પાઈ રેડ કરી દઈએ બે વખત કરી દઈએ એક ટુકડો એક એટલે 0 લેશું પણ નેક્સ્ટ આપણે લેશું x tends to 9 તો વિદ્યાર્થી t tends to 10 9 sin 9 ભાગ્યા cos 9 એટલે 0 ભાગ્યા અને 1 ભાગ્યા 0 ઇન્ફિનિટી આવશે એટલે વિદ્યાર્થી તમારો ઉકેલ આવવાનો i 0 થી ઇન્ફિનિટી dt અને a square b square c square એટલે તમારો ઉકેલ આવી જશે 0 થી ઇન્ફિનિટી માં a over b t એટલે ટોટલ જો લઈએ છે ને 1 by a સૂત્ર સહગુણક b અને સૂત્ર છે tan ઇન્વર્સ b t by લિમિટ પાછા આપી દીધી છે ઇન શોર્ટ pi ભાગ્યા a b tan ઇન્વર્સ ઇન્ફિનિટી આવશે પેલું તો ઓછા tan ઇન્વર્સ ઇન્ફિનિટી જ્યારે થાય બે ઉપર થાય tan 0 તો 0 થશે એટલે વિદ્યાર્થી તમારો ઉકેલ આવશે pi ભાગ્યા ab 0 માઈનસ 0 એટલે pi સ્ક્વેર ભાગ્યા 2ab વિદ્યાર્થી આ આપણો જે ઉકેલ છે pi સ્ક્વેર આપો તેને કરી દેજો yes 2ab આપણો વિદ્યાર્થી પ્રશ્ન પૂરો થઈ છે અને અહીંયા વિદ્યાર્થી આપણો આ સાતમું ચેપ્ટર yes સંકલન 7.1 થી સ્વદેશા અને સીધું પ્રકરણ ઉદાહરણ વિદ્યાર્થી પૂરા કરો છો અને આ ચેપ્ટર અહીં ક્લોઝ કરીશ નવું ચેપ્ટર આપણે સંકલન ઉપયોગ વિદ્યાર્થી